નમસ્કાર મારા વડીલો અને મારા મિત્રો, સ્વાગત છે તમારું આપની એમ ગુજરાતી ચેનલ માં। તો દોસ્તો, આજે આપણે વાત કરશું કે જીએસઆરટીસી માં કોને મફત મુસાફરી કરવામાં આવે છે। દોસ્તો, વાત કરીએ છીએ આપણે ગુજરાતની બધી સરકારી બસોની। દોસ્તો, વાત કરશું આપણે કે કોને બસમાં મફત મુસાફરી કરવામાં આવે છે અને કોને બસમાં ટિકિટનો ચાર્જ આપવાનું હોય છે। તો દોસ્તો, વિડીયોને શરૂ કરતા પહેલા મારી વિનંતી છે કે જો તમને વિડીયો ગમે તો વિડીયોને કરી દો લાઈક અને વિડીયોને કરી દો તમારા બધા મિત્રો સુધી શેર અને ચેનલને કરી દો સબસ્ક્રાઇબ। અને હા દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે। તો દોસ્તો, તમને જણાવી દઉં કે તમે જ્યારે તમારા સગા સંબંધીઓ કે પછી તમારા બાળક સાથે તમે બસમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે। તો દોસ્તો, જીએસઆરટીસીના નિયમ મુજબ દોસ્તો તમને જણાવી દઉં કે 0-4 વર્ષ સુધીના બાળક હોય એમની ટિકિટ લેવામાં આવતી નથી। હા દોસ્તો, 4 વર્ષની અંદરના જે બાળક હોય એમની ટિકિટ લેવામાં આવતી નથી। તો દોસ્તો, હવે બીજી વાત કરીએ આપણે કે જે બાળક 4 વર્ષથી 11 વર્ષ સુધીનું હોય એ બાળકને જીએસઆરટીસી મુજબ એમની અડધી ટિકિટ લેવામાં આવે છે। હા દોસ્તો, જે બાળક 4 વર્ષથી ઉપર 11 વર્ષ સુધીનું હોય એમની અડધી ટિકિટ લેવામાં આવે છે। અને હવે દોસ્તો, ત્રીજી વાત કરશું આપણે કે જે 11 વર્ષની ઉપરના હોય છે એમને જીએસઆરટીસી મુજબ આખી ટિકિટ લેવામાં આવે છે। તો દોસ્તો, આ માહિતી અમારી કેવી લાગી નીચે કોમેન્ટ કરો અને વિડીયોને તમારા પરિવારના દરેક સભ્ય સુધી પહોંચાડવા વિનંતી। તો દોસ્તો, વિડીયોમાં બન્યા રહ્યા એ બદલ તમારો દિલથી આભાર।